ગુડ મોર્નિંગ એટલા માટે કારણ કે જનરલી તમારી આ તો ગુડ આફ્ટરનૂન ગુડ નાઈટ હશે ગુડ ઈવનિંગ રાતના 8:30 ભી છે કોઈ જગ્યા આઈ થિંક ને પણ બાબા હંમેશા જ્યારે મુરલી સંભળાવે છે અને જ્યારે બાબા યાદ પ્યાર આપતા હોય છે તો બાબા ઓલવેઝ સે કે મીઠે મીઠે સીખી લેજે બચ્ચો પ્રતિ માત પિતા બાપ દાદા કા
याद प्यार एंड गुड मॉर्निंग है ना। तो गुड मॉर्निंग एटला माटे कहेवाय छे के जाग्या त्यांथी सवार। तो दुनिया में जे लोको छे तो ऊंघ माथी उठे निंद्रा माथी उठे त्यारे गुड मॉर्निंग के, पण आपणे संगम युगनी अंदर हमेशा गुड मॉर्निंग छे। अने एटले अहींया ज्यारे आपणे एक बीजाने मळीए तो मने याद छे के बाबा एक अव्यक्त मुरली मां कीधुं तुं कि आप बच्चों के लिए तो गोल्डन मॉर्निंग है। तो अहीं पण अमारे यहाँ एक बे भाईओ छे अने एक बे कन्याओ छे कुमार छे, तो ए लोको ज्यारे पण मळे तो ए लोको गुड मॉर्निंग ना कहे, एक एक गोल्डन मॉर्निंग। तो ए लोको अनुभव संभाळता होय छे कि अमे ज्यारथी गोल्डन मॉर्निंग बोलवानुं चालू कर्युं तो ए के अमारा फ्रेंड सर्कल नी अंदर छे ने ए लोको सामेथी पूछे कि गोल्डन मॉर्निंग शू छे। तो के एमने एम करीने बे त्रण वातो ए के ज्ञाननी जरूर संभाळी लीधी। तो केवानो भाव के बाबा ए आपणा जीवननी अंदर कोई दिवस अंधारू आवा ज नथी दीधो, तो ऑलवेज गोल्डन मॉर्निंग। तो देन गोल्डन मॉर्निंग टू ऑल ऑफ यू। आजनो विषय खूब ज सुंदर छे अने तमने बधाने पण स्पेशली थैंक यू, कारण के आजना विषयनी साथे जेम आपणे हमेशा जोईए छे के केवी रीतना समयनी साथे ज्यारे आपणे चालता होईए छे तो परमात्मानी साथे एम कही शकीए के परमात्मानी साथे आपणे विश्वासनी डोर तो आपणी जोड़ायेली तो ऑलवेज छे, पण जे टॉपिक छे भगवानी साथे सत्यता, भगवानी भगवान पर विश्वास छे, ए तो जेम आपणे हेमाबेने कीधुं के भक्तिनी अंदर पण लोको भगवान ने याद करता होय छे अने एमनो पण भगवान पर विश्वास छे, भले ए लोको परमात्मानो पूरो परिचय एमनी पासे नथी पण परमात्मा पर भगवान पर अटूट विश्वास धरावाळा पण भक्तो आपणे मळी जाय छे, आपणे जोवा मळे छे दुनियामां। पण आपणी जे विशेषता छे ई छे भगवानी साथे सत्यता। एटले हुं तो एम कहीश के आ जे टॉपिक छे ई एक टॉपिक नहीं पण आपणा ब्राह्मण जीवननी एक अटूट धारणा आपणी आ छे अने ए हजी स्ट्रॉंग होवी जोईए के भगवानी साथे सत्यता। આજે દુનિયાની અંદર પણ આપણે જોઈએ છે અને લૌકિક જીવનમાં પણ આપણે અનુભવ કર્યું છે કે જ્યારે એક મા બાપ અને એક બાળક એ બંનેની વચ્ચેનો જે સંબંધ છે, એક ટીચર અને એક સ્ટુડન્ટ એ બંનેની વચ્ચેનો જે સંબંધ છે અને એક ગુરુ અને એનો એક શિષ્ય એ બંનેની વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ હંમેશા સત્યતાથી જોડાયેલો હોય છે, કારણ કે જ્યાં સત્યતા છે ત્યાં વિશ્વાસ છે, જ્યાં વિશ્વાસ છે ત્યાં નિશ્ચય છે કે ભાઈ અમારે અમારા આ જે વ્યક્તિ છે કે જે પણ સંબંધ છે ગમે તેટલી કોઈ પણ પરિસ્થિતિ આવી જાય તો એ આપણને જરૂર આપણી સાથે હંમેશા ઉભો રહેશે, કહેવાનો ભાવ કે વિશ્વાસ છે નિશ્ચય છે। અને બાબા હંમેશા મુરલીમાં કહેતા હોય છે કે જ્યાં નિશ્ચય છે ત્યાં વિજય છે હે ને। અને દુનિયામાં સક્સેસફુલ થવા માટે આજે આપણે જોઈએ છે દુનિયામાં લોકો શું શું કરવા માટે તૈયાર નથી થઈ જતા, જે પણ અહીંયા સુધી આપણે ક્યારેક તેમ જોઈએ છે કે લોકો જૂઠું બોલવું કે કોઈ પણ એક કરપ્શન જે દુનિયામાં વધી ગયું છે એનું પણ એક મુખ્ય કારણ આ જ છે કે લોકો શોર્ટકટ લેવા જાય છે। અને આપણા માટે સૌથી મોટી ચેલેન્જ હું તો એ જ કહીશ કે ઈ છે કે આપણને સત્યતાની સાથે આ વિશ્વની અંદર ચાલવાનું છે। મને એક સુંદર વાત યાદ આવે છે કે પરમાત્મા સાથે જે આપણો સંબંધ છે
અને એ સંબંધની જે આપણે અનુભૂતિ હંમેશા કરીએ છે, તો એ અનુભૂતિને આપણે એક કમ્પેર અગર જો કરીએ, તમે બ્રાહ્મણ જીવનની અંદર પણ જ્યારે શરૂઆત કરી હશે અને તમે ત્યારે બ્રહ્મા બાબાની જીવન કહાની જ્યારે સાંભળી હશે, હે ને, આઈ થિંક ઓલમોસ્ટ બધાએ બ્રહ્મા બાબાની જીવન કહાની સાંભળી છે. સાંભળી છે? નહીં સા હા હે ને, નહીં સાંભળી હોય તો ઓનલાઈન પણ તમને મળી જશે, પણ સાંભળી હશે ને તો તમે જોયું હશે કે બ્રહ્મા બાબાની જીવન કહાનીમાં એક જે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ જે બાબાની જીવન કહાનીનો રહ્યો, જે હું માનું છું કે બાબાની પધરામણી, એટલે શ્યો બાબાએ જ્યારે પ્રવેશ કરીને આ જે સત્ય જ્ઞાન છે એ જ્ઞાન આપવાની જ્યારે શરૂઆત કરી, તો આ સત્ય જ્ઞાનની સાથે સાથે બાબાએ જસ્ટ એ પીરિયડની અંદર, એ જે આ યજ્ઞ સ્થાપનાનો, સંસ્થાની સ્થાપનાનો જે પીરિયડ હતો, એ પીરિયડની અંદર બ્રહ્મા બાબા એક પોતાની દિનચર્યા લખતા હતા, ડાયરી લખતા હતા, હે ને. તમને ઇવન તમને આપણા જ્ઞાનના ખજાનાની અંદર પણ તમને મળી જશે બ્રહ્મા બાબાની ડાયરીઓ. એ બ્રહ્મા બાબા જે ડાયરીઓ નોટ કરતા, તો એ બ્રહ્મા બાબાએ ડાયરીની અંદર બધી પોતાની જે સેલ્ફ જે પ્રોગ્રેસ હતી, પોતાના મનની સાથે જે કન્વર્સેશન હતું, બુદ્ધિની સાથે કન્વર્સેશન હતું, તો એ બ્રહ્મા બાબાએ બધી વાતોને નોટ કરતા અને બહુ સાફ દિલથી નોટ કરતા. ગુરુ માટે જે પણ એમને સંકલ્પ ચાલતા, જે આસપાસ થઈ રહ્યું હતું એના માટે જે સંકલ્પ ચાલતા, ઇવન એ પોતે બ્રહ્મા બાબા અંદર, એમની અંદર જે એક ઉથલ પાથલ એ સમયે જે થઈ રહી હતી, જે પણ એમની અંદર મોહન જાવતું, તો એ પણ એ ડાયરીમાં વર્ડ ટુ વર્ડ બ્રહ્મા બાબા નોટ કરતા. અને ફક્ત ખાલી નોટ નહીં કરતા, પણ એ નોટ કરવાની સાથે સાથે બાબા ચેક એન્ડ ચેન્જ, એ બાબા ચેક કરતા કે ભાઈ ક્યાં મારું મન કમજોર છે, ક્યાં મારું મન ભાગે છે, ક્યાં મારી બુદ્ધિ ભાગે છે, ક્યાં મારી બુદ્ધિને મારે સ્ટોપ કરવાની છે, મારી બુદ્ધિને મારે એકાગ્ર કરવાની છે, ક્યાંથી મારે મોહને ખતમ કરવાનો છે. તો એ બધી વસ્તુને ચેક કરતા, રિયલાઇઝ કરતા, એક આપણે એમ કહી શકીએ કે એક સેલ્ફ રિયલાઇઝેશન બાબા કરતા અને સેલ્ફ ચેકિંગ કરતા. એ ચેકિંગ ત્યારે જ વ્યક્તિ કોઈ પણ કરી શકે કે જ્યારે પોતાની સાથે પણ એક સત્યતાથી કન્વર્સેશન કરે. આજે સમજો હું કોઈ કાર્ય કરું છું કે અને મારા કોઈ સંકલ્પ ચાલે છે, મને ખબર છે કે શ્રીમત અનુસાર એ એક લોયલ્ટીના હિસાબે, હ્યુમિલિટીના હિસાબે, સમજો કે આ વસ્તુ રોંગ છે, આ થોટ્સ જે મારા ચાલે છે એ રોંગ છે, પણ હું મારા પોતાને જ્યારે કન્વર્સેશન મારી પોતાની સાથે હું કરું કે ચેક કરું, અને હું પોતાને કહું કે નહીં જો એ વ્યક્તિ તો આવો હતો ને, એ વ્યક્તિ તો આવું છે ને, આવી સિચ્યુએશન હતી, તો આવી સિચ્યુએશનમાં તો મારી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોત તો પણ આવું જ કરત, તો પણ આવું જ બોલત, આખીર ગમે તેમ કરીને હું કેટલું સહન કરું. ઇવન આવા ઘણા બધા કન્વર્સેશન આપણે પોતાને આપીએ, પોતાની સાથે સેલ્ફ ટોક કરીએ, અને જ્યારે આપણી સેલ્ફ ટોક ચાલે એ સમયની અંદર આપણે જે આ કન્વર્સેશન કરીએ છીએ, તો ઇટ મીન્સ કે આપણે પોતાને સત્યતાથી દૂર લઈ જઈએ છીએ. ઇન્ટરનલી આપણી જે અંતરાત્મા છે, એ અંતરાત્મા, મારી અંતરાત્મા એ એક્સેપ્ટ કરે છે કે મેં જે કર્યું, હું જે કરું છું એ રોંગ છે, એ રિલાયબલ નથી, એ એક્સેપ્ટેબલ નથી. પણ હું પોતાને જ્યારે ચેક કરું છું અને પોતાને હું જ્યારે કન્વિન્સ કરું છું, તો હું પોતાને કન્વિન્સ, એ જે અંતરાત્માની જે કવાયત છે એને ઇગ્નોર કરીને કરું છું. અને આ જ એક મેઇન રીઝન છે કે બ્રાહ્મણ જીવનની અંદર આપણને આટલું સરસ જ્ઞાન મળે છે, આપણને આટલું ઊંચું જ્ઞાન મળે છે,
અને આટલું સરસ ઊંચું જ્ઞાન મળવા છતાં પણ આપણે કેટલા વર્ષથી ચાલીએ છે. હું ક્યારેક હંમેશા યોગમાં બેસું તો એક જનરલી પોતાની સેલ્ફ ચેકિંગમાં એ એકવાર જરૂર એ ચેક કરતી હતી, તો લિટરલી ઇન્ટર એક ફીલ થતું હતું ઇન્ટરનલી કે આપણી આત્માની કેટલી બધી વીકનેસ છે, કે આજે અગર જો આપણે કાઉન્ટ કરીએ હું જેટલા વર્ષથી સમજો જ્ઞાનમાં ચાલું છું, કે મેં આ પરમાત્માનું જ્ઞાન સાંભળવાનું શરૂ કર્યું, અને કેટલા વર્ષથી જ્ઞાનમાં ચાલું અંદાજે, જેમ હમણાં બેને પણ કીધું કે કમસે કમ દીદીએ કીધું કે જેમ આ લોકડાઉન ને સ્ટાર્ટ થયું તો ઓલમોસ્ટ સમજો આપણે 2 વર્ષ પકડ્યું, હે ને, 2 વર્ષથી વધારે પણ જ્ઞાનમાં ચાલવા વાળા હશે, જ્ઞાન સાંભળવા વાળા હશે. પણ તમે અગર સમજો 2 વર્ષ પણ પકડો, જસ્ટ વિચાર કરો 2 વર્ષની અંદર અગર આપણે કાઉન્ટ કરીએ તો 1 વર્ષની અંદર 365 ડેઝ ઇન્ટુ 2, અચ્છા 365 ડેઝ ની અંદર 1 દિવસની અંદર 24 કલાક, મીન્સ 365 ઇન્ટુ 2 અને ઇન્ટુ 24, એ 1 દિવસની અંદર 24 કલાક. 24 કલાકની અંદર પણ આપણે જોઈએ કે 1 કલાકની અંદર 60 મિનિટ, એવી રીતના જો આપણે હિસાબ કાઢીએ તો આપણને ખબર પડશે કે 60 મિનિટ અને 1 મિનિટની અંદર 60 સેકન્ડ. તો હું કેલ્ક્યુલેશન અગર જો કાઢું તો 2 વર્ષ અર્થાત કે મને એટલા લાખોની સંખ્યામાં, ઓલમોસ્ટ લાખો થઈ જશે, હે, લાખ ઉપર થઈ જશે, તો એ લાખોની સંખ્યામાં મને સેકન્ડ્સ મળ્યા, મને મિનિટો મળી, મને દિવસ મળ્યા. તો એના હિસાબે મારા જીવનનું જે એક સેલ્ફ પરિવર્તન છે, ટ્રાન્સફોર્મેશન છે, એ કેટલું સ્ટ્રોંગ અને કેટલું ફાસ્ટ થવું જોતું હતું. પણ આજે આપણને પોતાને જ્યારે જોઈએ તો હજી પણ આપણી આત્માની અંદર કેટલી બધી એવી વીકનેસ છે કે જે જ્ઞાનમાં આવ્યા પહેલા પણ જે હતી એટલી જ સ્ટ્રોંગ આજે પણ છે. અને એનું પણ મુખ્ય કારણ કંઈક ને કંઈક રીતે આપણે ફર્સ્ટ આજ કહી શકીએ કે ભગવાનની સાથે સત્યતા એ તો આપણો સેકન્ડ લેવલ જે સ્ટેપ છે, પણ ફર્સ્ટ ઓફ ઓલ મારી પોતાની સાથે મારી જે એક સત્યતા છે, એક જે ક્લેરિટી છે, એ મારી પોતાની સાથે કેટલી છે, અને એ ચેકિંગ કરવા માટે જ્યારે હું મેડિટેશનની અંદર બેસું, હું જ્યારે યોગની અંદર બેસું, તો એ યોગની અંદર હું જ્યારે બેસું અને સામે પરમાત્મા છે, તો એ સમયે એ ખૂબ સુંદર રીતે ને ડિટેલથી ચેક કરવાની જરૂર છે. હમણાં ઘણા સમય પહેલા મેં એક જયંતિબેનનો ક્લાસ સાંભળેલો. એ જયંતિબેનના ક્લાસની અંદર એમણે 2-3 પોઈન્ટ છે બહુ ડિટેલની અંદર એમણે કીધા હતા અને બહુ સૂક્ષ્મ કીધા, મને બહુ ગમ્યા એ પોઈન્ટ. એમણે એક વાત કરેલી કે ઘોડાને પાણી સુધી તો તમે લઈ જઈ શકો, અને ઘોડાને જો તરસ લાગે તો તમે એને પાણી સુધી તો લઈ જઈ શકો, પણ પાણી તો એને પોતાને જ પીવું પડશે ઘોડાને. તો તમે પાણી સુધી લઈ જઈ શકો પણ એને પાણી પીવડાવી નહીં શકો. એવી જ રીતે બાબા પણ પરમાત્મા પણ આ સંગમ યુગની અંદર આપણને પાણી સુધી તો લઈ આવ્યા. અર્થાત કહેવાનો ભાવ કે આપણે અત્યાર સુધી શાંતિ, સુખ, પવિત્રતા, આજે પરમાત્માની પાસે હંમેશા જ્યારે ભગવાનને યાદ કરતા તો શાંતિની ચાહના કરતા, સુખની ચાહના કરતા, તો પરમાત્મા પાણી સુધી તો આપણને લઈ આવ્યા. પરમાત્માએ આપણને આ જ્ઞાન તો આપી દીધું, એક સમજ આપી દીધું, પણ એ જ્ઞાન અને સમજ મળવાની સાથે સાથે કે જ્ઞાન અને સમજ મળ્યા પછી હવે પાણી પીવું એ મહેનત તો આપણે જ કરવી પડશે. અર્થાત
કે આ જ્ઞાનને જીવનની અંદર ધારણ કરવું તો એ મહેનત તો આપણે જ કરવી પડશે, અને જ્યાં સુધી આપણે આ મહેનત નહીં કરીએ ત્યાં સુધી અનુભવ એમ કે છે કે આપણા જીવનની અંદરની એક જે ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા સ્પીડી નહીં બને, એમ કહી શકીએ તીવ્ર પુરુષાર્થ નહીં બને. જ્યારે કોઈ પણ ગાડીને જ્યારે આપણે સ્પીડમાં લઈ જવી હોય કે સ્પીડમાં આપણે ચલાવતા હોઈએ તો જેટલું સ્પીડ ઉપર આપણે ધ્યાન આપીએ એની સાથે સાથે એટલું જ બ્રેક ઉપર પણ ધ્યાન આપવાની જરૂર હોય છે. કારણ કે અચાનક કોઈ વસ્તુ, કોઈ ડમ્પર કે કોઈ પણ સમજો સ્પીડ બ્રેકર એ અચાનક આવી જશે. કારણ કે જ્યારે ગાડી સ્પીડમાં હોય ને ત્યારે આપણી દ્રષ્ટિ દૂર સુધીના સ્પીડ બ્રેકરને ગાડીમાં બેઠા બેઠા ના જોઈ શકે, એ જ્યારે નજીક આવે ને ત્યારે આપણને દેખાય. અને એ સમયે આપણી જે કંટ્રોલિંગ પાવર કે જે બ્રેક પાવરફુલ છે એ આપણી કંટ્રોલિંગમાં ને કમાન્ડમાં ના હોય ત્યારે એક્સિડન્ટના વધારે ચાન્સ હોય છે. સેમ એવી જ રીતે પરમાત્મા સાથે પણ હું જ્યારે કન્વર્સેશન કરું છું, પરમાત્મા સાથે રૂરિહાન કરું છું, પરમાત્માને જ્યારે યાદ કરવા બેસું છું તો પરમાત્મા સાથે મારી જે કન્વર્સેશન છે, પરમાત્મા સાથે મારી જે સંકલ્પોની વાતચીત છે એ કેટલી પ્યોર છે, એ કેટલી ક્લીન છે અને એ કેટલી ક્લિયર છે, એ વસ્તુ જરૂર આપણે હંમેશા ચેક કરવી જોઈએ. ત્યારે આપણે કહી શકીએ કે પરમાત્માની સાથે સત્યતા, પરમાત્મા પર વિશ્વાસ તો આપણે નાનપણથી રાખતા આવ્યા. જ્યારે પરમાત્માનો પરિચય નહોતો તો પણ વિશ્વાસ હતો પરમાત્મા પર, પણ હવે પરમાત્માની સાથે સત્યતાની જરૂર છે. અને એટલા માટે જ પરમાત્માની સાથે જ્યારે સત્યતાની વાત આવે ત્યારે પરમાત્મા એ એક જ એવી શક્તિ છે કે જે આપણા મનની વાતોને સાંભળી શકે છે. કેટલું સુંદર આ એક ફિલિંગ છે, અનુભવ છે કે પરમાત્મા એ જ એવી એક શક્તિ છે કે જે આપણા મનની વાતોને સાંભળી શકે છે. આપણે એને અવાજમાં ન પણ લાવીએ ને તો પણ પરમાત્મા આપણને મનની વાતોને સાંભળી શકે છે. અને આઈ થિંક કે એ અનુભવ મેજોરિટી તમે લોકોએ કર્યો હશે, કર્યો હશે ને. આપણે યોગમાં બેસ્યા હોઈએ અને પરમાત્મા સાથે આપણે કંઈક વાત કરી હોય, પરમાત્માને કંઈક આપણે કન્ફેસ કર્યું હોય અને અનુભવ કર્યો હશે કે જ્યારે વાત કરી હશે, કન્ફેસ કર્યું હશે તો નેચરલી તમે જોયું હશે કે કંઈક ને કંઈક રીતે યોગની અંદર, મુરલીની અંદર એ વાત એઝ ઇટ ઇઝ આપણી સામે આવી જાય. અને ત્યારે આપણને લાગે કે નહીં, આપણે આ વાત બાબા સાથે કરેલી, આપણે આ વાત પરમાત્મા સાથે કરેલી. અને જેવું આપણને ફીલ થાય કે આપણે આ વાત પરમાત્મા સાથે કરી હતી, બાબા સાથે કરી હતી, તો ઓટોમેટિક આપણને ફીલ થાય ને કે પરમાત્મા સાથેનો મારો આ સંબંધ જે છે કે પરમાત્માની શક્તિ છે એ કેટલી ડીપ છે, કેટલી સ્ટ્રોંગ છે. આજે આપણે એક કહેવાય ને કે એક સમજો ઘરની અંદર આપણે રહેવા વાળા ચાર લોકો, બે લોકો હોઈએ, એમાં ચાર ને બે લોકોમાં આપણને કોઈ વસ્તુ કોઈ આપણે સમજાવી હોય તો પણ કેટલું વિચારવું પડે, કોઈક વસ્તુ આપણે શેર કરવી હોય કોઈ વાત તો પણ આપણે કેટલું વિચારવું પડે. અને પરમાત્મા કેટલી સ્ટ્રોંગ, કેટલી પાવરફુલ એક ઓથોરિટી છે કે જે આપણા મનની વાતોને સાંભળી લે છે. અહીંયા પ્લસ પોઈન્ટ એ છે કે સમજો આ જ વસ્તુ અગર આપણને ખબર પડી જાય કે આ સામેવાળી વ્યક્તિ માટે હું આવું વિચારું ને મારા સંકલ્પોને રીડ કરે છે, અને એક સેકન્ડ માટે સોચો કે દુનિયાની અંદર એક કલાક એવો થાય કે જેમાં બધાના સંકલ્પ બધા સાંભળી શકે, હે ને? જસ્ટ ઇમેજ કરી શકીએ ને કેટલી કોન્ટ્રાવર્સી થઈ જશે, કેટલી ગડબડ થઈ જશે. કારણ કે આજે દરેક વ્યક્તિ અંદર કંઈક વિચારોમાં અલગ હોય
અને જ્યારે વાણીમાં આવે, સંબંધોમાં આવે, ત્યારે આપણે અલગ હોઈએ. ત્યારે કેટલી વસ્તુ આપણે અંદર કંટ્રોલ કરીએ, દબાવીએ, અને પછી આપણે વ્યવહારમાં આવીએ. કહેવાનો ભાવ કે આજે વ્યક્તિને આપણી વાતો નથી ખબર પડતી, એટલે આપણે થોડું સેફ સાઈડ, ક્યારેક કંઈ પણ વિચારી લઈએ, નેગેટિવ ચાલે, વેસ્ટ થોટ ચાલે, તો પણ એટલું આપણે ઈઝી લઈએ. પણ પરમાત્મા સાથે પ્લસ પોઈન્ટ એ છે કે પરમાત્મા એ વસ્તુ સાંભળે છે, પણ પરમાત્મા સામે રિટર્ન બોલી નથી શકતા, એ પણ આપણે જાણીએ છીએ. એટલા માટે અહીંયા આપણે થોડું ઈઝી એટલા માટે લઈ લઈએ છીએ કે આપણને ખબર છે કે બાબાને ખબર પડી જશે ને તો પણ બાબા થોડી કઈ બોલવાના છે, બાબા કઈ થોડી મુરલીમાં મારું નામ લેવાના છે. જસ્ટ ફોર અ સેકન્ડ વિચાર કરો કે અગર બાબા નામ લેવા લાગે મુરલીની અંદર, હા ને, તો આજે આપણી મનની તાકાત એટલી કમજોર છે, આપણે એટલા મનથી વીક છીએ કે નેચરલી બાબાએ, આઈ થિંક સો, હમણાં 2-3 દિવસ પહેલાની મુરલીમાં તમે એક મુરલી વાંચી હશે ને, એમાં સાંભળ્યું હશે કે બાબાએ મુરલીમાં એક ઇન્સિડન્ટ કીધો કે બાબા કઈ બચ્ચો કો કુછ શિક્ષાએ દેતા હૈ, તો આપસ મેં જબ બાતે કરતે બચ્ચે ઓર કિસીને બતા દિયા કે બાબા આપકે લિયે એસે બોલ રહે થે, બાબા આપકે લિયે એસે બોલ રહે થે, તો વો બચ્ચે નારાજ હો જાતે હૈ. બાબા ને કહા થા કે વો બચ્ચે મુરલી મુરલી કે અંદર વો સેન્ટેન્સ થા, હે યાદ છે? બાબાએ કીધું કે મુરલી ની અંદર કે એ જે બાળકો છે, એ બાળકો, બાબાએ એક શબ્દ યુઝ કરેલો કે એ ફાલતુ, અને બાબાએ કીધું કે મનથી નારાજ થઈ જાય છે અને વ્યર્થ ઉલટી સુલટી વાતોની અંદર એમની બુદ્ધિ ચાલવા લાગે છે. કહેવાનો ભાવ કે જયારે, અને એમાં જ બાબાએ મુરલીની અંદર કીધું કે બાબાનું કામ તો શિક્ષા આપવાનું છે. એટલે આપણી અંદર જો કોઈ વીકનેસ હશે તો એ વીકનેસ પણ ડ્રેગ કરવાનું કામ છે, કે અટેન્શન અપાવવાનું કામ છે, તો એ બાબા એક નેચરલી કરે છે. અને એ વસ્તુ ખાલી બાબા નહીં, પણ આજે એઝ અ પેરેન્ટ્સ, એઝ અ ટીચર, કોઈ પણ વસ્તુ કરશે, કોઈ પણ લોકો કરશે, પણ આપણા મનની અંદર એટલી વીકનેસ છે કે આપણે એ સત્યતાને કે મારી અંદર આ વીકનેસ છે અને એટલે બાબા તરફથી આ મને શિક્ષા મળી છે અને મારે આને ચેન્જ કરવી જોઈએ, આપણે એ પોઈન્ટ ઓફ વ્યૂ લેવાની બદલે આપણે આપણને જ પોતાને રોંગ જસ્ટિફાઈ કરતા જઈએ છીએ. અને હું જ્યારે પોતાને જ રોંગ જસ્ટિફાઈ કરું છું, એ મારો સૌથી મોટો લીકેજ છે. તો ઇટ મીન્સ કે કોઈ વસ્તુ ક્યારેક મને અટેન્શન અપાવવામાં આવે અને હું એના તરફથી સામે હું ડિસ્ટર્બ થઈ જાઉં, કે મારું માઇન્ડ અગર નેગેટિવ રિએક્ટ કરે છે, તો ઇટ મીન્સ કે મારી લીકેજ છે. એ જયંતિબેનના ક્લાસમાં એમણે એક સેકન્ડ એક્ઝામ્પલ જે બહુ સુંદર આપેલું કે સમજો કે ઘરની અંદર એક પાણીની ટાંકી ફૂલ ભરેલી છે અને એની અંદર એક લીકેજ છે, તો એ લીકેજ જે છે એ ધીરે 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 એ પાણીની ટાંકીને ખાલી કરી દેશે અને આપણને ખબર પણ નહીં પડે. અને અનુભવ થાય ને ક્યારેક ઘરની અંદર પણ એ વસ્તુ થતી હોય છે કે ભાઈ કોઈ વસ્તુ આપણે ભર્યું હોય ને એ લીકેજ થતું હોય ને, તો એક એક બૂંદ પણ, એ એક એક ટીપું પણ એ આખી બાલટીને, આખા મટકાને, આખી ટાંકીને ખાલી કરી દે છે. એવી જ રીતના આપણે જ્ઞાન યોગથી પરમાત્મા પાસેથી શક્તિઓ આપણી અંદર ભરીએ છે, નો ડાઉટ. એ આપણે પાવરફુલ એનર્જી વાઇબ્રેશન્સ એ અનુભવ કરીએ છીએ, કારણ કે પરમાત્મા એ પાવરફુલ વાઇબ્રેશન છે, પરમાત્મા એ ઓલમાઇટી ઓથોરિટી છે. તો હું જ્યારે પણ મેડિટેશનની અંદર બેસું, હું જ્ઞાન સાંભળવા બેસું, તો એ 1 કલાકની અંદર કે એ થોડા સમયની અંદર, અને આફ્ટર એ 1 અવર તમે પોતાને ચેક કરશો કે જેમાં રોજ હવે તમે આ જ્યારે આ લેક્ચર સિરીઝ સાંભળો છો, તો જ્યારે આ સાંભળીને તમે પોતાને 1/2 કલાક ચેક કરો, આ જ્યારે હમણાં પૂરું થઈ જશે એના પછી 1/2 કલાક તમે તમારી
મેન્ટલ સ્ટેટ છે એને ચેક કરવું. એ અડધો કલાકની એ મેન્ટલ સ્ટેટ છે એ બહુ સ્ટ્રોંગ હોય છે આપણી. આપણે કલાક મુરલી સાંભળી હશે ને, મુરલી સાંભળીને પછી ચેક કરીએ કે સમજો આપણે કલાક ઇન્ટરનેશનલ યોગમાં બેસ્યા અને એના પછી આપણે ચેક કરીએ. ઇવન મેં અનુભવ કર્યો કે આપણે ક્યારેક કલાક યોગમાં બેસીએ કે સમજો મુરલી સાંભળવા બેસ્યા હોઈએ જ્ઞાન સાંભળવા, અને આપણે એટલું સ્થિર થઈને પણ ના બેસ્યા હોઈએ, એટલું કોન્સન્ટ્રેટ કરીને પણ ના બેસ્યા હોઈએ. ઇવન આપણે યોગમાં બેસીએ પણ એટલો સમજો યોગ ન પણ લાગ્યો હોય ને, તો પણ તમે અનુભવ કર્યો હશે કે ઈ એક કલાક પછી આપણે જયારે આમ ઉભા થઈએ ને, તો ફોર અ સેકન્ડ 10-15 મિનિટ પણ આપણે એક લાઇટનેસ ની અનુભૂતિ જરૂર કરીએ. કારણ કે પરમાત્મા એ પાવરફુલ વાઇબ્રેશન છે અને આપણને એ મળે છે. હમણાં એક અમારી ટીચર સ્મૃતિ હતી, તો એ ટીચર સ્મૃતિ ની અંદર એક મને યાદ નથી, અરુણાબેન નો ક્લાસ હતો કે ગીતાબેન ને વાત કીધી હતી, પણ એક સુંદર એમણે વાત કીધી હતી કે એમણે એક સુંદર વાત કરી કે આજે એક મા બાપ જે છે, એક પેરેન્ટ્સ છે, એ પેરેન્ટ્સના બ્લડની અંદર જે પણ સેલ્સમાં જે ડીએનએ હોય છે, એ ડીએનએ નેચરલી એ છોકરાઓમાં આવી જાય છે. હે, આજે દુનિયાની અંદર પણ આગળ ચેક કરવું હોય કે ભાઈ આજ આપણો રિયલ સંબંધ છે કે નહીં, મતલબ બ્લડ કનેક્શન છે કે નહીં, તો આજે એક વાળની અંદર પણ એ ડીએનએ આવી જાય પેરેન્ટ્સનું, તે બ્લડનું. હે, તો આપ વિચાર કરો એક વાળની અંદર પણ એ જો ડીએનએ મળી શકે, કે વાળથી પણ ડીએનએ ચેક કરી લે, સ્કિનથી બ્લડથી ડીએનએ ચેક કરી લે, તો એક પેરેન્ટ્સનું ફિઝિકલી પેરેન્ટ્સ જે ખાલી એક જન્મ માટે મળ્યા છે, એ પણ કાર્મિક અકાઉન્ટના હિસાબે મળ્યા છે, અને તો પણ એમનું ડીએનએ આપણી અંદર કેટલું ઇઝી ટ્રાન્સફર થઈ ગયું અને એટલું સ્ટ્રોંગ છે કે આપણા એક વાળની અંદર પણ એ ડીએનએ મળી જાય. તો એમણે ખૂબ સુંદર રીતે એક્સપ્લેન કર્યું, આઈ થિંક સો અરુણાબેને જ વાત કરી હતી, કુવેતના અરુણાબેનનો ક્લાસ હતો હમણાં મારી વર્તી હતી ત્યારે. તો એમણે એક ખૂબ સુંદર કીધું કે તમે વિચાર કરો તો જ્યારે એક શરીરના ફિઝિકલી રૂપે ડીએનએ ટ્રાન્સફર થયો, તો પરમાત્મા સાથે તો મારો સંબંધ કેટલો અવિનાશી છે, અને પરમાત્મા એઝ અ પેરેન્ટ્સ, પરમાત્મા એ મારા પરમ પિતા છે, પરમાત્મા છે, અને હું એમની સંતાન છું, અને મારો એક જન્મનો પણ નહીં પણ 5000 વર્ષના કેટલા કલ્પ અવિનાશી હું એ પરમાત્માની સંતાન છું. તો પરમાત્માની અંદર કઈ ક્વોલિટી, પરમાત્માની અંદર કઈ ક્વોલિટી, કઈ કઈ ક્વોલિટી છે? તો કહેવાનો ભાવ, હા, બ્લીસ, યસ, સુખ શાંતિ આનંદ, યસ, સુખના સાગર છે, પ્રેમના સાગર છે. અચ્છા, બીજું મુરલીઓના પોઈન્ટ યાદ કરો, પરમાત્મા કોણ કોણ છે. ચલો, ઓકે, વેલ્યુઝ આવી ગઈ, વેલ્યુઝ આવી ગઈ, વેલ્યુઝ. હવે બીજું, યસ, કલ્યાણકારી છે પરમાત્મા, યસ, સુપ્રીમ એનર્જી છે, એ પણ છે, અને હજી પણ તમે વિચાર કરો ને, યસ, હા, પ્યોરિટી પણ છે પરમાત્માની અંદર, હજી પણ તમે યાદ કરશો પરલોક, હા, પરલોક છે, પાવન ધામના નિવાસી. તમને યાદ હશે પરમાત્મા એટલે બાબા મુરલીની અંદર એમની જે સ્પેશિયાલિટી છે ને, કે બાબા એક વિશેષ સ્પેશિયાલિટી, હા, અચલ, બહુ ફાઈન. એ કહેવાય છે કે પરમાત્મા ધોબી પણ છે, બાબા ડોક્ટર બી છે, બાબા વકીલ બી છે, અને કેટલું સુંદર છે વિચાર કરો, જે ડિગ્રી લેતા લેતા લોકોને વર્ષો નીકળી જાય છે, કોઈ સ્પેશિયાલિટી પોતાની અંદર લાવતા કેટલા વર્ષો નીકળી જાય, અને પરમાત્માની અંદર એ સ્પેશિયાલિટી નેચરલી છે. બાબા ક્યારે ઘણી વાર કહેતા હોય છે ને કે આત્માને ધોવાનું કામ બાબા સિવાય બીજું કોઈ ના કરી શકે, આત્માને ઇન્જેક્શન લગાવવાનું એ પરમાત્મા સિવાય બીજું કોઈ ના કરી શકે. યસ, ટીચર છે, સદગુરુ છે,
तो विचार करो कि ए परमात्मानो डीएनए हवे मारी अंदर भी छे। तो हूँ जारे हूँ योग मां बेसो अने हूँ त्यारे याद करूँ अने हूँ जस्ट फील करूँ कि हूँ परमात्मा ने डीएनए साथे भी जोड़ायेली छूं, तो मारे योग लगावा माटे मेहनत करवानी जरूरत ज नथी। कारण के ज्यां मारो आटलो स्ट्रॉंग अगर संबंध होय तो ए संबंध तो नेचरली मारे याद आवो जोईए, है ने? याद आवो जोईए ने नेचरली, अने नेचरली मने कनेक्ट थवो जोईए, फील थवो जोईए। पण ए फील केम नथी करी शकता आपणे? व्हाट इज द रीजन? જ્યારે પરમાત્મા સાથે મારે આટલો ગહેરો સંબંધ છે અને પછી તો પણ મને ફીલ નથી થતો, અનુભૂતિ કેમ નથી થતી? તો એનું એક બેઝિક રીઝન આપણે જોઈએ કે જેમ ખાસ કરીને કેટલીક વાતો હું તમને શેર કરું કે એક વસ્તુ છે કે જ્યારે પણ આપણે પરમાત્મા સાથે, હું જ્યારે આ ટોપિક ઉપર થોડું ચિંતન કરતી હતી તો બે ત્રણ વાતો યાદ આવી મને। એક જે કોર્સ હોય છે અને ખાસ કરીને આ જે કોર્સ છે કે જે બાબા જનરલી હંમેશા મુરલીની અંદર આ કોર્સ યુઝ કરતા હોય છે, તો આજે વિશેષ આપણે જે પાંચ કોર્સ લેશું। ફર્સ્ટ સાચા દિલ પર સાહેબ રાજી, હે ને? આ મુરલીનો સેન્ટેન્સ છે, સચ્ચે દિલ પર સાહેબ રાજી। સેકન્ડ કે જેમ બાબા કે હંમેશા સત્ય એક પ્રકાશ છે અને અસત્ય એક અંધકાર છે, જેમ બાબા દિન અને રાતની વાત કરી, સત્ય હંમેશા એક રોશની હે અને અસત્ય જે છે, જૂઠ જે છે કે એ અંધકાર છે। અને આપણે એમ પણ કહી શકીએ કે સત્ય એટલે આત્મા, અહીંયા હું સત્યને એક આત્માના રૂપે કાઉન્ટ કરીશ કે આત્મા છે એક પ્રકાશ છે, તો દેહ અભિમાન છે એ અંધકાર છે। થર્ડ પોઈન્ટ છે કે સચ તો બીઠો નચ, અને એ બહુ ફેમસ બાબા મુરલીની અંદર જે કહેતા હોય છે કે સચ તો દીઠો નચ, કે જે હંમેશા સત્ય હોય છે ને હંમેશા નાચતું રહેતું હોય છે। ફોર્થ છે જે હમણાં થોડા સમય પહેલા જ પણ બાબાએ યાદ કરેલું કે સચ કી નાવ હિલેગી ડૂલેગી પર ડૂબેગી નહીં। પણ આને આપણે જ્ઞાનની રીતે થોડું ક્લેરિફાઈ કરશું। અને ફિફ્થ પોઈન્ટ જે સૌથી સુંદર અને સ્ટ્રોંગ છે, એ ફિફ્થ પોઈન્ટ સત્યમ શિવમ સુંદરમ, જે બાબાની સૌથી મોટી વિશેષતા છે। આ પાંચે ને આપણે થોડુંક હજી પ્રકાશ નાખીએ આના ઉપર। જે ફર્સ્ટ પોઈન્ટ છે કે આપણે કેવી રીતના ફીલ કરીએ કે પરમાત્મા સાથે મારો એક ડીએનએ સંબંધ છે, ઇટ મીન્સ કે પરમાત્માની જે જે વિશેષતાઓ છે, અને જે હમણાં તમે ચેકબોક્સમાં પણ જો વાંચો છો, જે હમણાં આપણે ફીલ કરીએ છીએ, હજી પણ જે તમે મનમાં યાદ કરતા હશો, તો જે પરમાત્માની વિશેષતાઓ છે એ પરમાત્માની વિશેષતાઓને હું અનુભવ કેમ નથી કરી શકતી? તો એનું રીઝન કહો કે એ વિશેષતાઓને હું સ્ટ્રોંગલી અનુભવ કરું, તો એના માટે આ પાંચ જીવનની ધારણાઓ જો મારા જીવનની એક બેઝિક ધારણાઓ બની જાય તો હું બહુ ઇઝી પરમાત્મા સાથે કનેક્ટ થઈ શકીશ। અચ્છા, ફર્સ્ટ સાચી દિલ પર સાહેબ રાજી, તો સાચી દિલ, અને સેકન્ડ છે એનો પાર્ટ સાહેબ રાજી। તો સાચી દિલ, તો જેમ મેં આગળ પણ તમને વાત કરી કે એક ફર્સ્ટ ઓફ ઓલ કે પોતાની સાથે જ સચ્ચાઈ, આમાં હું વિશેષ ત્રણ વાતો કહીશ કે જ્યારે સાચી દિલની વાત આવે છે તો સાચી દિલની અંદર ત્રણ પોઈન્ટ કહીશ। એક, સ્વયંની સાથે સચ્ચાઈ, એટલે એમ કહી શકીશ કે સાફ દિલ, અને સાફ દિલ, સાચી દિલ, એક સ્વયંની સ્વયં સાથે। સેકન્ડ, સંબંધોની સાથે, ઇટ મીન્સ કે પરિવાર જેના સાથે આપણે ફિઝિકલી જોડાયેલા છીએ,
એક ફેમિલીના રૂપે હોય કે બિઝનેસના રૂપે હોઈએ, કમર્શિયલ રૂપે હોઈએ કે સમજો સોશિયલ રૂપે હોઈએ, પણ એક સંબંધોની અંદર સાફ દિલ, અને થર્ડ પરમાત્માની સાથે. પણ એ સાફ દિલ અને સાચી દિલની સાથે સાથે એ પોઈન્ટ આપણે નોટ કરીએ કે સાફ દિલ અને સાચી દિલની સાથે સાથે હું કેટલું પર્સન્ટેજ ક્લીન છું. અને એક હું તમને ખાલી સબ પોઈન્ટ જો જસ્ટ શેર કરું, અને તમને દેખાશે, જેમને ગુજરાતી વાંચતા આવડતું હશે એમને ખ્યાલ આવશે. એકચ્યુઅલી મેં હિન્દીમાં લખ્યું હતું, પણ એ હમણાં ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાતીમાં એ મને પોઈન્ટ્સ મળ્યા અને ટાઈપ કરેલા. તો જેમ અહીંયા જે તમને કીધું કે ફર્સ્ટ જે સાચા દિલ પર સાહેબ રાજી, તો એક સ્વયંની સાથે જે છે સચ્ચાઈ, એમાં એક સુંદર સેન્ટેન્સ મેં એક બુકમાં વાંચ્યું કે બાબા જે છે એ બાબાને કોઈ દિવસ હોશિયાર બાળકો નથી જોતા. એટલે બાબાને હોશિયાર બાળકો પ્યારા નથી, પણ બાબાને સાફ દિલના બાળકો જોઈએ છે. કેટલું વન્ડરફુલ એ પોઈન્ટ છે કે બાબાને હોશિયાર બાળકો પોતાના કાર્યમાં મદદગાર નથી જોતા, પણ બાબાને હોશિયારની સાથે યા તો હોશિયાર કરતા પણ સાફ દિલ અને સાચા દિલ, સાચા મનના બાળકો પરમાત્માને પોતાના કાર્યમાં મદદગાર જોતા હોઈએ છે. અને એટલે પરમાત્માને સૌથી વધારે લવેબલ એ સાફ દિલ અને સાચા દિલ વાળા બાળકો પ્યારા હોય છે. તો હું જયારે યોગમાં બેસું કે હું જયારે પરમાત્માને યાદ કરું, તો હું ત્યારે પોતાની અંદર હું ચેક કરું, તો હું પોતાની સાથે જયારે હું ચેક કરું, તો એ ત્રણ પોઈન્ટ હું પોતાની સાથે ચેક કરું. એક ફર્સ્ટ કે મારો પોતાની સાથેનો મારો કન્વર્સેશન કેટલો ક્લિયર છે. સેકન્ડ પોઈન્ટ કે પરમાત્મા સાથે, સોરી સેકન્ડ પરિવાર સાથે, કે હું જયારે બીજાની સાથે હું રિલેશન્સમાં ને સંબંધોમાં આવું છું, તો એ સમયે હું કેટલી ક્લિયર છું, કેટલી ક્લેરિટી છું. જે મેં કીધું ને કે ભાઈ અંદર મનના સંકલ્પો કોઈ બીજા ચાલે, અને સમજો વ્યવહારમાં હું બીજું છું, તો ઇટ મીન્સ કે મારી ટ્રુથફુલનેસ નથી, એ મારી સચ્ચાઈ નથી. તો જ્યારે હું સંબંધોમાં જ સાચી નહીં હોઉં, તો હું ઇન્ટરનલી પોતાની સાથે પણ હું સાચી થી કે સાફ દિલ નહીં રહી શકું. અને થર્ડ પોઈન્ટ, ભગવાનની સાથે સત્યતા તો એના કરતા પણ ઉપર છે. અહીંયા એક ખૂબ સુંદર જે મેં સ્ટોરીનું એક લખ્યું છે કે મેં ઘણા સમય પહેલા એક સ્ટોરી વાંચેલી, એ કૃષ્ણ અને યશોદાનું એક કન્વર્સેશન હતું. કહેવાય છે કે યશોદા જે છે, યશોદા માતા કૃષ્ણને એકવાર યમુના નદીના કિનારે લઈ ગયા. અને જેમ આપણે જોઈએ કે ભાઈ ભારતની અંદર ને સ્પેશિયલી ભક્તિની અંદર, કે જ્યારે કોઈ પણ ત્યોહાર હોય, કોઈ પણ એક પ્રસંગ હોય, તો ખાસ કરીને યમુના નદીમાં જેમ ઓલા દીવા છે ને એ પ્રગટાવીને વહાવતા હોય છે, તો એવી રીતના યશોદામાં એ દીવો પ્રગટાવીને એ નાના કોડિયામાં ને ઓલા મૂકીને પત્તા ઉપર રાખીને વહાવતા હતા. તો જ્યારે એ વહાવતા હતા, તો એમણે જોયું કે કૃષ્ણ જે છે, તો એ એમણે જોયું થોડી દૂરી પર એ જે દીવો છે એ તરતો તરતો જાય છે, અને થોડી દૂરી પર એ દીવો દેખાતો નથી. તો એણે જોયું કે દીવો ક્યાં જાય છે, તો એમણે થોડું ધ્યાનથી જોયું તો ખબર પડી કે કૃષ્ણ જે છે એ જેવો દીવો એમની પાસે આવતો તરતો તરતો, તો એ દીવો પોતાને એ પાછા એ યમુના નદીથી બહાર કાઢી લેતા પોતાની પાસે. તો યશોદામાં કૃષ્ણ પાસે જાય છે, અને કૃષ્ણ પાસે જઈને કહે છે કે લલ્લા તું આ શું કરે છે. તો કૃષ્ણ કહે છે કે માં હું છે ને આ દીવડાઓને ડૂબતા બચાવું છું. તો યશોદા માં છે એ હસવા લાગે છે. તો એ યશોદા માં કે લલ્લા તું કેટલા દીવડાઓને ડૂબતા બચાવીશ, અહીંયા કેટલી ગોપીઓ, અને ખાલી હું નહીં
પણ કેટલી ગોપીઓ આ બધા દીવાઓ દીવડાઓ છે એ પાણીમાં છોડે છે, તો તું કેટલા દીવડાઓને બચાવીશ? તો કૃષ્ણ એક ખૂબ સુંદર એક વાક્ય કહે છે કે માં, મેં કઈ બધા દીવડાઓનો ઠેકો થોડી લઈને રાખ્યો છે, જે દીવડાઓ મારી પાસે આવશે હું એને બચાવીશ, જેટલા બધા વહે છે એમને નહીં બચાવું. કહેવાનો ભાવ કે આ દુનિયાની અંદર કેટલી આત્માઓનું જીવન ચાલે છે, આત્માઓ આવે છે, જન્મ લે છે, મૃત્યુ પામે છે, પણ આપણે વિશેષ દીવડાઓ છે. જસ્ટ ફીલ કે આપણે વિશેષ દીવડાઓ છીએ જેમને પરમાત્માએ પોતાના હાથમાં લીધા છે, અને હવે પરમાત્મા આપણને ખાલી ઓલું કહેવાય ને કે ખાલી ઓલું સેફ નથી કરતા, પણ પરમાત્મા આપણને દીવડાઓને આ દુનિયાની અંદર જે અંધકાર ફેલાયું છે એનાથી બચાવે તો છે જ, પણ બચાવવાની સાથે આ જ્ઞાન અને યોગના ઘૃતથી આપણી જે જ્યોત છે આત્માની એને હજી સ્ટ્રોંગ અને પાવરફુલ બનાવે છે. અને એટલે જ હું સેકન્ડ પોઈન્ટ જે કહીશ કે સેકન્ડ પોઈન્ટ છે કે પરમાત્માએ આપણને સ્વીકાર કરી લીધા, આપણે પરમાત્માને ઓળખી લીધા. સેકન્ડ પોઈન્ટ, સત્ય એક પ્રકાશ છે અને અસત્ય અંધકાર છે. આ મુરલીનું સેન્ટેન્સ છે. અગર આ મુરલીના સેન્ટેન્સ પર તમે જો વિચાર કરો તો કહેવાનો ભાવ કે સત્ય એ પ્રકાશ છે. તો અહીંયા સત્યને આપણે જો એક આત્માને સત્ય જોઈએ, પરમાત્માએ આપણને ત્રીજું નેત્ર આપ્યું છે, અને આ જે જ્ઞાનનું ત્રીજું નેત્ર છે એ ત્રીજા નેત્રની વિશેષતા એ છે કે આખી દુનિયાના લોકો જે વસ્તુ આ સ્થૂલ આંખોથી દેખાય ને એને જોતા હોય છે. ધન, સંબંધો, વ્યક્તિ, પોસ્ટ, પોઝિશન, વૈભવ, અને આપણે જ્ઞાનની દ્રષ્ટિ દ્વારા જે દેખાતું જ નથી ને એને જોતા હોઈએ છે. આત્મા દેખાય ના દેખાય તો બાબા કે તમે પોતાને જુઓ, તમે તૈયાર બી થતા હોય તો બાબા કે આત્માને જુઓ. કેટલું ફની છે અગર કોઈ વ્યક્તિને આપણે કહીએ કે હું કાચમાં આત્માને જોઉં છું, અને જેને સમજો જ્ઞાન ના હોય બાજુમાં આવીને ઉભો રહે ને તો એ જોશે કે આત્મા ક્યાં દેખાય છે એમને, પણ એ આત્મા એને નહીં દેખાય, પણ આપણને હે ને આપણને આત્મા દેખાતી હશે. તો એક આત્મા દેખાતી નથી પણ આપણે આત્માને જોઈએ છે. પછી બાબા કે આત્મા આત્મા ભાઈ ભાઈ, કે તમે બીજાને જુઓ ને તો પણ આત્મા જુઓ. પછી બાબા કે તમે કોઈ પણ કર્મ કરો તો યાદ કરો કે પરમાત્મા મારી સાથે છે, મારી સાથે કમ્બાઈન છે. તો પરમાત્માનું કોઈ રૂપ જ નથી, એટલે પોઈન્ટ ઓફ લાઈટ છે, પણ કોઈ ફિઝિકલ આકાર પરમાત્માનો નથી, અને તો પણ આપણે ફીલ કરીએ કે પરમાત્મા સાથે હું કમ્બાઈન છું. તો આત્મા, પરમાત્મા, અચ્છા થર્ડ આત્માની વેલ્યુઝ, પ્રેમ, સુખ, શાંતિ. આજે આ વેલ્યુઝ દુનિયામાં કોઈ દિવસ દેખાતી નથી, કોઈ દિવસ એને જોઈ ના શકીએ, હે, પણ આજે આપણે એ વેલ્યુઝને પણ જોવાની આપણે દ્રષ્ટિ પામી ગયા, આપણે દિવ્ય દ્રષ્ટિ કહીએ. તો કહેવાનો ભાવ કે સત્ય એક પ્રકાશ છે, મીન્સ આ પરમાત્માએ જે આપણને જ્ઞાન આપ્યું, જે સત્ય જ્ઞાન છે એની અંદર એટલી પાવર છે કે ફક્ત ખાલી આપણે એ વસ્તુ કે એ થિંગ્સ નહીં કે જે આને આંખોથી દેખ જોઈ ના શકીએ, પણ જેને જોઈ ના શકીએ એને પણ આપણે જોઈ શકીએ છીએ. અને એમાં જ આપણે આ સત્ય પ્રકાશને યુઝ કરવાનો છે કે આપણે પોતાને જીવનની અંદર જે કમીઓ છે એને પણ આપણે એટલું જ સત્યતાથી સ્વીકાર કરીએ, અને જેટલું એને સ્વીકાર કરશું એટલું આપણું ફાસ્ટ પરિવર્તન થશે. પણ એકવાર જેમ કીધું ને કે ખાલી સત્ય નહીં પણ એક સેલ્ફ એનાલાઇઝ કરીને એક્સેપ્ટ કરીએ એને, અને એટલા માટે બાબા હંમેશા જે સત્યને કે જ્યાં સત્યતા છે ને ત્યાં સોલ કોન્શિયસ સ્ટેટ છે, અને જ્યાં પણ અસત્ય છે ત્યાં દેહ અભિમાન છે.
બોડી કોન્શિયસ સ્ટેટ છે. કારણ કે શિવાની બેન હંમેશા વસ્તુ એ તમે જોયું હશે એમના લેક્ચરમાં, વસ્તુ હંમેશા એ કહેતા હોય છે કે જયારે પણ દેહ અભિમાન આવે ને તો બાબા પણ કહેતા હોય છે કે દેહ અભિમાન છે ને એ આત્માના ઉપર મનની આંખો પર પટ્ટી બાંધી દે છે, માયા છે ને એ એવી પટ્ટી બાંધી દે કે તમને જે જૂઠું હશે ને એ જૂઠું પણ સાચું લાગશે. એટલે બોડી કોન્શિયસ ના અંદર તમે રોંગ પણ કરી રહ્યા હશો ને તો પણ તમે એમ ડિફેન્ડ કરશો કે નહીં આ હું રાઈટ છું. અને એટલા માટે જ કીધું કે સત્ય પ્રકાશ છે અને અસત્ય અંધકાર છે. અને એટલે હું જયારે પોતાને ચેક કરું, અહીંયા જે કહેવાનો ભાવ છે કે મેઇન સેલ્ફ એનાલિસિસ, કે હું જયારે પણ સેલ્ફ એનાલિસિસ કરું તો હું આત્માના કોન્શિયસ થી નહીં કરું, પણ હું અંતર આત્માના કોન્શિયસ થી કરું, ત્યારે હું પોતાને એક રાઈટ ટ્રેક પર ચેક કરી શકીશ. અને જ્યારે તમે પોતાના હાથ પર સેલ્ફ એનાલિસિસ કરશો અને પછી તમે પરમાત્મા આગળ તમે પોતાને રાખો, ત્યારે તમને લાગશે કે નહીં સાચે દુનિયાની અંદર એ પરમાત્મા જે છે એ કેટલી સૌથી એક વસ્તુ છે. આમાં એક સૌથી મને એક એક્ઝામ્પલ જેમ યાદ આવ્યું કે જેમ એક હાથી, અહીંયા લખેલું કે જેમ એક હાથી હતું ને, કે તમે આ એક ભક્તિની અંદર એક વાર્તા સાંભળી હશે, ખાસ કરીને જ્યારે પણ આ અલગ અલગ ત્યોહારો હોય છે ને એમાં એક વાર્તા કહેવામાં આવતી હોય વિષ્ણુની. ઇવન બાબા પણ મુરલીમાં હંમેશા યાદ કરતા હોય છે. તમને યાદ હોય બાબા કહેતો હોય ગજ કો ગ્રહને ખાયા, હે ને, તો એ ગજમાના હાથી. તો કહેવાય છે કે એક કહાની વાર્તા કહેતા હોય છે કે એકવાર હાથી જે છે એ સ્નાન કરી રહ્યો હોય છે નદીમાં, અને કહે છે કે એ સમયે એક મગર આવે છે ને એનો પગ છે એ પકડી લે છે. અને એ સમયે હાથી છે એ છોડાવવા માટે બહુ કોશિશ કરે અને તો પણ એ મગર છે એ બહુ જોરદાર એનો પગ પકડી લે છે. અને ત્યારે હાથીને બીજું કઈ નથી મળતું, અને બાજુમાં જ એક એને કમળનું ફૂલ મળી જાય, અને હાથી એ કમળના ફૂલને લે છે અને વિષ્ણુને અર્પણ કરે છે. એ ભક્તિની સ્ટોરી છે કે વિષ્ણુને જયારે અર્પણ કરે તો કહેવાય છે કે વિષ્ણુને બ્રહ્મા એ ત્યાં સાક્ષાત્કાર થાય છે અને એ એમને હાથીને મગરથી છોડાવે છે. એ કેટલી સુંદર કહાની છે અને એનો કેટલો સુંદર મિનિંગ છે કે પરમાત્માને આપણી કોઈ પણ સ્થૂલ વસ્તુઓનો ચઢાવો નથી જોતો, કે આપણે બહુ ધન લગાડીએ, આપણે કોઈ આપણી કોઈ પોસ્ટ પોઝિશન થી કોઈ મોટી સેવા કરીએ કે કોઈ મોટા મોટા ભાષણ કરીએ, પણ પરમાત્માને ફક્ત આપણી અંદરની એક શુદ્ધ ભાવનાથી સંકલ્પ પણ આપણે કરીએ ને એ પણ પરમાત્માને ધરતી પર લાવવા માટે નિમિત્ત બની જાય છે. વિચાર કરો, ભક્તિની અંદર પણ આ વસ્તુ એ લોકોએ સ્વીકાર કરી. અને એટલા માટે જ એમણે આ સ્ટોરીની અંદર જેમ કીધું કે હાથી જે છે એ પરમાત્માને એક ફૂલ ખાલી અર્પણ કર્યું અને પરમાત્મા જે છે એ સાક્ષાત્કાર થયો. અને એટલે જ જે ત્રીજો પોઈન્ટ છે કે સચ તો દીઠો નજ કહેવાય છે, કે જ્યાં સત્યતા છે, આ સિંધી કહાવત છે કે જ્યાં સત્યતા છે ત્યાં હલકાપણું છે. અને કહેવાય છે કે સત્ય તો દીઠો નચ, નચ નો અર્થ હોય છે કે ભાઈ જે વ્યક્તિ સાચું હશે ને એ હંમેશા નાચતું રહેતું હશે. એનો ભાવ છે કે એ હંમેશા ખુશીમાં રહેશે, એની અંદર કોઈ પણ પ્રકારની મૂંઝ, કોઈ પણ પ્રકારની એક બેચેની, કોઈ પણ પ્રકારની ગભરાહટ એ કોઈ દિવસ જોવા નહીં મળે. અને એનું સૌથી મોટું રીઝન શું હશે? એનું સૌથી મોટું રીઝન હશે કે પરમાત્મા સાથે જ્યારે આપણો સાચો સંબંધ આપણે મહેસૂસ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ, અને ત્યારે પરમાત્મા જે છે એ પરમાત્મા દરેક રીતે આપણની સુરક્ષા માટે બંધાયેલા છે. અને એના બેસ્ટ એક્ઝામ્પલ જોવા હોય તો એક મહાભારત યુદ્ધની અંદર કેટલા કૌરવો સામે ઉભા છે, 5 પાંડવો છે,
અને પરમાત્મા એટલે આપણે તો ચલો દુનિયાની અંદર તો એ કૃષ્ણના રૂપે એક સિમ્બોલિક જેમ દેખાડવામાં આવ્યું કે કૃષ્ણ છે એ અર્જુનને જ્ઞાન આપે છે અને જ્ઞાન આપીને ધર્મ માટે લડવા માટે પ્રેરિત કરે છે. અને આપણે જોયું કે એની રિઝલ્ટ પણ થઈ કે ધર્મની હંમેશા જીત થઈ. કહેવાનો ભાવ કે જ્યારે સચ તો બીઠો નથી, કે જ્યારે હું પોતાને એનાલાઇઝ કરું અને જ્યારે મને વિશ્વાસ છે કે હું સત્ય છું અને હું સત્યના માર્ગ પર ચાલુ છું, પરમાત્માની શ્રીમત પર ચાલુ છું, તો મારે પછી કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી. એના બેસ્ટ એક્ઝામ્પલ એક જોવા હોય તમને તો સેકન્ડ છે કે તમે નરસિંહ મહેતા ભક્તિની અંદર, જેમ આપણે નહીં ગુજરાતીમાં પણ હંમેશા એની બધી વાર્તાઓને સાંભળતા હોય, મીરાબાઈ છે, મીરાબાઈ માટે પણ કહેવામાં આવે છે, બાબા ઘણી વાર મીરાબાઈને યાદ કરતા હોય કે મીરાબાઈ જેમ કહેવાય છે કે એને પેલું કહેવાય ને કે ભાઈ વિષનો પ્યાલો એને આપવામાં આવ્યો, એને ખબર પણ હતી કે આ વિષ છે, પણ એને એક અમૃત કે પ્રસાદ સમજીને આપવામાં આવ્યું, કહીને આપવામાં આવ્યું, તો આજે એ વિષ પણ એના માટે અમૃત બની ગયું. નરસિંહ મહેતા માટે પણ કેટલા એવા એક્ઝામ્પલ સ્ટોરી કહેવામાં આવે છે. એવી રીતના પ્રહલાદ માટે જેમ આપણે જોઈએ છે વાર્તાઓમાં કે પ્રહલાદે પણ પરમાત્મા પર જે પોતાનો અતૂટ વિશ્વાસ રાખ્યો. કહેવાનો ભાવ કે જ્યાં પણ પરમાત્મા પર વિશ્વાસ છે, એ વિશ્વાસ તમારી સામે ગમે તેટલી પરિસ્થિતિ આવી જાય, એ પરિસ્થિતિમાં પણ પરમાત્મા જોડાયેલા છે કે આપણો વાળ પણ વાંકો ન થાય. પણ મને એ વિશ્વાસ છે કે પરમાત્મા મને જ્યારે જોઈએ છે ત્યારે એ મારી સાથે ઉભા હશે જ. હે, પરમાત્મા તો છે જ, પણ મને વિશ્વાસ છે એના માટે. જેમ મેં હું જયંતિબેનના ક્લાસની વાત કરતી હતી ને, એમાં એમણે એક સારી એ સારું એક્ઝામ્પલ હજી કીધું હતું કે પરમાત્મા એ બિગડીને બનાવવાળો છે. આપણે કહીએ ને પરમાત્મા બિગડી કો બનાને વાલા, તો કહેવાય કે પરમાત્મા બિગડીને બનાવવાળો તો છે, પણ મને વિશ્વાસ છે કે મારું જે બગડેલું છે બનાવશે. જો હું વિશ્વાસ ન રાખું તો એ પરમાત્મા બિગડીને બનાવવાળો છે ને, પણ તોય ને બનાવી શકે, કારણ કે હું પરમિશન નથી આપતી. જેમ હમણાં આ ઝૂમ પર આપણે જોડાઈએ છીએ ને, તમને એમાં ખ્યાલ હશે, આપણે જયારે ઝૂમ પર જોડાઈએ છીએ અને એમાં જયારે સેટિંગ્સમાં હોય છે ને, કે સમજો હું મારી મીટિંગને અગર હું સિક્યોર રાખું, તો જયારે કોઈ વ્યક્તિ એમાં એન્ટર કરે ને, તો જયારે હું એને એડમિટ ના કરું ને ત્યાં સુધી એ વ્યક્તિ જોડાઈ ના શકે. તો પરમાત્મા છે એ બિગડીને બનાવવાળો છે, દેટ ઇઝ ઓલવેઝ ઓલમાઇટી ઓથોરિટી, પણ હું પરમાત્માને એડમિટ કરું છું મારા જીવનની અંદર, મારી એ પ્રોબ્લેમની અંદર. આપણે હંમેશા એક લોજિક શું કરીએ કે આપણે પરમાત્માને ત્યારે યાદ કરીએ બાબાને જયારે બધું બગડી જાય, જયારે કોઈના હાથમાં ના રહે, જયારે મારા હાથમાં બી ના રહે, અને ત્યારે પછી કહીએ બાબા હવે તમે જ કંઈક કરો. પછી આપણે 8 કલાક યોગમાં બેસીએ અને બાબાને કહીએ બાબા હવે તો કંઈક કરો, હવે કંઈક થાય, હવે કઈક ચમત્કાર થાય. પણ બાબા એમ કે ભાઈ જયારે બગડતું તું અને ત્યારે જ જો મને યાદ કર્યો હોત આવી રીતના, તો કદાચ હું બિગડી કો બનાને વાલા જે બાબાની સ્પેશિયાલિટી છે એ ત્યારે કદાચ તરત ઠીક કરી દે. પણ આપણે બહુ લેટ કરી દેતા હોય છે, કારણ કે આપણો વિશ્વાસ જે છે ને એ થોડો આપણે મિસ કરી દેતા હોઈએ છીએ. અને એટલા માટે જ જેમ કહ્યું કે કનેક્શન ફીલ કરવા માટે આપણે એ વસ્તુની જરૂર છે. અને એટલે હું ફોર્થ પોઈન્ટ જે કહીશ, હું થોડું ફાસ્ટ લઉં છું, આપણો ટાઈમ થાય છે, એટલે હું ફોર્થ પોઈન્ટ કહીશ જે બાબા મુરલીઓમાં હંમેશા કહેતા હોય છે કે સચકી નાવ હિલેગી ડૂલેગી પર ડૂબેગી નહીં. મારો પરમાત્મા સાથે સંબંધ જો સચ્ચાઈનો છે અને સંબંધ સચ્ચાઈનો છે,
પરમાત્મા સાથે ખાલી સંબંધ નથી, પણ જો સંબંધ સચ્ચાઈનો છે તો એ સચ્ચાઈનો સંબંધ મારી જીવનની નાવ કોઈ દિવસ ડૂબવા નહીં દે, એ ગેરંટી છે. એ અને એ ગેરંટી ખાલી બાબા જ આપણને આપે છે એવું નહીં. આજે ભક્તિની અંદર જે આપણે એક્ઝામ્પલ્સ હંમેશા એક સાંભળીએ છે, મીરાબાઈ, પ્રહલાદ, નરસિંહ મહેતા, ઇવન જે ધર્મ સ્થાપકો પણ થઈને ગયા, તો આજે એ બધા એક્ઝામ્પલ છે, લાઈવ એક્ઝામ્પલ છે. એ તો સ્ટોરી નથી ને, એ તો લાઈવ એક્ઝામ્પલ છે. ક્યારે ને ક્યારેક તો આ દુનિયામાં થઈને ગયા. તો જો એમની અંદર એ પાવર છે, એમની અંદર એ પાવર હતી, તો આજે આપણી અંદર એ પાવર કેમ ન હોય? ચલો આજે હું એમ નથી કહેતી કે ભાઈ આપણે કોઈ ઝેર પીએ અને સ્ટ્રોંગ પ્રૂવ કરીએ કે બાબા છે આ દુનિયામાં, હને? પણ એમ ઝેર પીને કઈ પ્રૂવ ના કરીએ, પણ આજે વ્રસ્ટ થી વ્રસ્ટ સિચ્યુએશનની અંદર આપણે આપણા મનને કામ રાખીએ, આપણે આપણા થોટ્સ ને પોઝિટિવ રાખીએ, તો આજે વ્રસ્ટ થી વ્રસ્ટ સિચ્યુએશનની અંદર જો હું મારા થોટ્સ ને પોઝિટિવ રાખું, મારા ફેસ પર એક ઇનોસેન્ટ સ્માઇલ હોય અને મારા વિચારોની અંદર એક સ્ટ્રોંગનેસ હોય, હિંમત હોય કે જે બીજાને પણ હિંમત આપે, બીજાને પણ લાઈટ કરે, તો એ બીજાના માટે એક્ઝામ્પલ જ છે કે પરમાત્માની યાદ જે છે એ ઝેરને પણ અમૃત કરી લે છે. તો હું એ એક્ઝામ્પલ તો સેટ કરી શકું ને, અને એટલા માટે જ પરમાત્મા જે છે ને, એક ખૂબ એક સ્ટોરી છે કે કેવી રીતના નાનું બાળક છે ને, નાનું બાળક ઓલવેઝ બહુ પ્યોર હોય, બહુ ક્લિયર હોય. અને એટલા માટે જ આપણે જ્યારે નાના બાળક સાથે હોઈએ ને, તો નાના બાળકના વાઇબ્રેશન્સ આપણા ઉપર બહુ વધારે ઇફેક્ટ કરે. પણ એ જેમ 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 મોટું થાય ને, આપણે મોટા થઈએ ને, એટલે બીજાના વાઇબ્રેશન આપણા પર વધારે ઇફેક્ટ કરે, કારણ કે આપણા વાઇબ્રેશન્સ છે એ વીક થતા જતા હોય છે. અને એટલે આજે જો તમે બહુ સ્ટ્રેસફુલ હો અને એ સમય તમારા ખોળામાં કોઈ 2 મહિનાનું બાળક કે 1 વર્ષનું બાળક તમને મૂકી દે હસતું રમતું, જસ્ટ ફોર અ સેકન્ડ યાદ કરો, ઇમેજ કરો, હેને, વિઝ્યુલાઇઝ કરો, એ રસ્તું રમતું તમારા ખોળામાં આવશે ને, તો જેટલી વાર ખોળામાં આવશે ને એટલી વાર શું થશે? તમારી લાઈફની અંદર ગમે તેટલી પ્રોબ્લેમ્સ ચાલતી હશે, ગમે તેટલું તમને બોડી પેઇન હશે, પણ એટલી એટલી વાર માટે, અને એટલી વાર માટે ભૂલી જશું આપણે. આપણને પોતાને જ ખ્યાલ નહીં આવે કે આપણે એની સાથે ક્યારે હસવા લાગ્યા. તો ઇટ મીન્સ સ્ટ્રોંગ કોણ થયું? એ નાનું બાળક કેટલું સ્ટ્રોંગ, અને કેમ? કારણ કે બહુ પ્યોર છે. તો હું જયારે યોગમાં બેસું, તો હું યોગમાં એ નાનું બાળક બનીને કેમ ના બેસી શકું? એ નાનું બાળક બનીને બેસું કે જેમાં હું પરમાત્મા સાથે એવી રીતના જ હું રમું, અને એમાં તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન તમને ક્યારે મળી જશે તમને ખબર બી નહીં પડે. પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તમને ખબર બી નહીં પડે. અને એ ટાઈમ ઓલવેઝ ગોન કહેવાય છે કે સમય કોઈ દિવસ રૂકતો નથી, તો એ સમય ક્યારે જતો રહેશે એ પણ આપણને ખબર નહીં પડે. અને એ જ આ વસ્તુ પરમાત્મા સાથેનું આ એક પ્યોર કનેક્ટિવિટી છે. અને પાંચમો પોઈન્ટ છે સત્યમ શિવમ સુંદરમ, દેટ ઇઝ લાસ્ટ પોઈન્ટ. ભલે આના ઉપર મેં થોડું ફાસ્ટ લીધું, પણ તમે આના ઉપર હજી ચિંતન કરજો, તમને ખૂબ મજા આવશે કે જ્યારે હું આ પોઈન્ટને જો મારા જીવનમાં ધારણ કરું, તો પરમાત્મા જેવું દુનિયામાં સત્ય, પરમાત્મા જેવું દુનિયાની અંદર એક શિવ, મતલબ સ્ટ્રોંગ, શક્તિશાળી, અને પરમાત્મા જેવું સુંદર આ દુનિયામાં કોઈ નથી. પણ એના જોવા માટે આપણને આખો જોઈએ. અને એટલે હું લાસ્ટ એક સ્ટોરી કહીશ કે એક વાર એક રાજા એ પોતાના રાજ્યમાં ભ્રમણ કરી રહ્યા હતા કે ભાઈ બધું રાજ્ય બરાબર છે કે નહીં. અને જ્યારે એક રાજ્યમાંથી પાસ થઈ રહ્યા હતા, તો એમણે જોયું કે એક નાનકડી છોકરી, એક બહુ સુંદર છોકરી, બહુ નાનકડી છોકરી, 3-4 વર્ષની, એક માટીમાં રમી રહી હતી. અને એ માટીમાં એને રમતા જોઈને એ રાજાને એટલું એના ઉપર એક કે પ્યાર આવ્યો, એક હેત આવ્યો,
એ છે ને રાજા એની પાસે નીચે ઉતરીને એની પાસે જાય છે અને એની પાસે ને જઈને પૂછે છે કે બેટા તારું નામ શું છે. તો એ પોતાનું નામ કહે અને પછી એને કહે કે અચ્છા તું મારી સાથે મારા મહેલમાં ચાલીશ, હું તને બહુ સારી રીતે આપીશ, તને ઘણા બધા રમકડા આપીશ. તો એ જે છોકરી છે એ કહે છે કે ઠીક છે પણ મારી 3 શરતો છે. એટલે કે શું છે કે તો એ કે એક, હું જ્યારે તમારી સાથે આવું તો એ કે તમારે મારી સાથે 24 કલાક હંમેશા રમવું પડશે. અચ્છા એ કે ઓકે ચલ. બીજી શરત તો કે હું તમારી પાસે જ્યારે આવું, તમારી સાથે હું જો આવું તો એ કે હું જ્યારે પણ સુ ત્યારે તમારે જાગવાનું અને હું જ્યારે જાગું ત્યારે તમારે મારી સાથે રમવાનું. અને ત્રીજી શરત તો કે ત્રીજી શરત છે કે હું જ્યારે પણ તમને કહું કે તમને બોલાવું તો તમારે બધું કામ છોડીને મારી સાથે જ રહેવાનું. તો રાજા કે એ તો બહુ મુશ્કેલ છે. એ કે તું જ્યારે જાગે ત્યારે હું તારી સાથે રમું અને તારી સાથે જ રહું તો એ કે પછી હું રાજ્ય કારોબાર કેવી રીતના જોઈશ, અને તું જ્યારે સુઈ જાય ત્યારે હું જાગું તો એ પણ કેવી રીતના થાય. તો એ નાનકડી છોકરી કે જ્યારે તમે ન કરી શકો તો કહેવાય આ દુનિયાનો જે સંભાળવા વાળો જે રાજા છે, જે પરમાત્મા છે, એ તો મારી સાથે હંમેશા રમતો રહે છે અને હું જ્યારે પણ સુઈ જાઉં ને તો એ જાગતો રહે છે, તો હું એને છોડીને તમારી સાથે કેવી રીતના આવી શકું. તો એ આપણા પરમાત્મા છે. આપણે એ પરમાત્મા સાથે થોડી વાર એ કનેક્શનનો અનુભવ કરીએ. અને હેમાબેન કઈ કેવું છે કે આપણે મેડિટેશન કરીએ? એ લોકોને કાંઈ પ્રશ્ન હોય તો, નહીં તો પછી આપ મેડિટેશન કરી શકીએ છીએ. કોઈનું કોઈ પ્રશ્ન છે તો પોતાની જાતને અનમ્યુટ કરી અને બહેનને પ્રશ્ન પૂછી શકો છો. જી મીરાજી, એમકો અલાવ કરના. એમ તો તમે આટલી સ્પષ્ટીકરણથી બધી વાત સંભળાઈ, મને નથી લાગતું કે કોઈને પ્રશ્ન તો હશે. ક્લિયર છે બધાને? તો હવે આપણે અનુભવ કરીશું ને. અનુભવ એક મોટી ખાણ છે ને. સાંભળી તો બહુ છે, જે મેં બેન બેને કીધું એમ, પણ અનુભવ કરીએ આપણે બેસીને. ઓકે, તો થેન્ક યુ બેન, તમે અનુભવ કરાવો. આપણે 15 મિનિટ્સ હા, તમારે જે તમારી આ લોકો તો તમે તમે ઝૂમ બંધ કરશો ને તો બેસી રહેશે એવા છે. આ બધા બહુ ચાતરક છે. તમે 2 કલાક બેસાડો ને તોય 2 કલાક બેસે એમ છે. અમે આખો દિવસ ભઠ્ઠી કરીએ, ઝૂમ ઉપર ભોગ લગાડીએ, બધું જ કરીએ, બધા બેસી રહીએ આખો અચ્છા દિવસ. અરે વાહ બહુ કેટલા સારું. ચાતરક છે આ બધા. અરે લાસો વાહ ફાસો ફર્સ્ટ છે આ બધા. અચ્છા નહીં, ચોક્કસ. અને મને પણ બહુ મજા આવી અને થેન્ક યુ ઈબાને. મારે પણ પરમાત્મા સાથે બાબાનું આટલું જ્ઞાનનું ચિંતન થયું અને મને પોતાને પણ બહુ મજા આવી આ ચિંતન કરતા કરતા. ફરી ફરીથી પણ તમે ચોક્કસ આવજો, ઠીક છે ને બેન? ફરીથી આવે ને, મંજૂર છે ને? હા, તો ફરીથી પણ તમને સમય મળે તો કેજો, મને પાસે આ સમય છે, તો ફરીથી પણ ફાયદો આપજો. હા, એની ટાઈમ તમને જ્યારે પણ અનુકૂળ હોય ચોક્કસ થેન્ક યુ કહેજો. થેન્ક યુ. ચાલો હવે ઓકે આપણે બાબાને યાદ કરશું. ચલો. હવે જેમ બાબા સાથે આપણે જે હમણાં સુધી વાતો જોઈ તો અત્યાર સુધી તો ભલે અલગ અલગ રીતે આપણે ગમે તે રીતે અલગ અલગ ભિન્ન યોગ કર્યો, પણ આજે વિશેષ આપણે યોગ કરશું હે ને. જેમ મેં હમણાં તમને એક્ઝામ્પલ કહ્યું કે એક નાના બાળકનું, કે જો એક નાનું બાળક આપણા ખોળામાં આવી જાય એ નાના બાળક સાથે આપણે રમતા બધું ભૂલી જઈએ હે. ઇવન આપણને જો કેટલું મોટું પોસ્ટ ને ઓથોરિટી વાળું પણ કોઈ વ્યક્તિ હશે ને, ગમે તેટલું મોટું સ્પીકર હશે, નાના બાળક સાથે ટુક 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 એની ભાષામાં વાત કરવાના હશે અને એ પણ વિધાઉટ હેઝિટેશન. અને એ નહીં જોવે કે બાજુવાળો સામેવાળો એ શું વિચારશે કે આ કેવી ભાષામાં બોલે છે, પણ આપણે એ સમય ખાલી બાળકને જોઈએ કે બાળક મારી સાથે વાત કરે છે, બાળક મને જોવે છે. અને ઈ જે બાળક જોવે, બાળક સ્માઈલ કરે અને બાળક જે આપણી
એક્ટિવિટીનો જે રિસ્પોન્સ આપે, આપણે એને કેટલું એન્જોય કરતા હોઈએ છીએ અને કેટલા ખુશ થતા હોઈએ છીએ. આજે સેમ ફિલિંગ આપણે બાબા સાથે અનુભવ કરીએ, હે ને? સેમ ફિલિંગ બાબા સાથે. પણ બાબા સાથે આપણે જયારે હમણાં બેસીએ તો આપણે કોણ બનશું? બાળક બનશું કે બાળકને રમાડવા વાળા બનશું? હા, આપણે બાળક બનશું. પણ ક્યારેક ક્યારેક બાળકને રમાડવા વાળા બનીને પણ અનુભવ કરજો. ચોક્કસ યોગમાં તમે વિચાર કરો કે બાબા એકદમ નાનકડું બાળક છે અને આપણે બાળકની સાથે રમીએ છીએ અને બાબા આપણને રિસ્પોન્સ કરે છે. જેમ નાનું બાળક છે ને, એની કોઈ ભાષા નથી હોતી, એને નાના બાળકની સાથે કોઈ ફિઝિકલ કન્વર્સેશન જે હોય ને એ નથી હોતું, પણ એક બહુ સુંદર વાઇબ્રેશન હોય. તો ક્યારેક છે ને રમાડવા વાળા પણ બનીને બાબાને યાદ કરજો. તો આજે આપણે ચલો બાળક બનીને યાદ કરીએ. ઓકે, અટેન્શનથી બિલકુલ રિલેક્સ થઈ જાઓ. મહેસૂસ કરો આ દુનિયાની અંદર એક સુંદર નાનું બાળક બનીને બાબાની ગોદમાં બેસ્યા છે. સોંગ નહીં સુનાઈ દે રહા હમે. તો
रात है बताना मन में अनुभूति नी तरफ लीजिए मन नी आंखों थी પોતાના ત્રીજા નેત્રથી પરમાત્માને જોઈ રહ્યા છે અનુભવ કરીએ અને પોતાને એક સુંદર બાળકના રૂપે જોઈએ અને હું આત્મા પરમાત્માની સંતાન છું પરમાત્માનો ડીએનએ પ્રેમ બધા ગુણો શક્તિઓ શાંતિ જ્ઞાન એ નેચરલી અમુજ આત્માની અંદર છે જે અનુભૂતિ માટે લોકો મંદિરોમાં ભટકે છે ધન સંપત્તિમાં બુદ્ધિને ભટકાવે છે આજે એ અનુભૂતિ Thank you.
મન થી પરમાત્મા સાથે જોડાઈને આપણે કરીએ છીએ. પરમાત્મા એ દિવ્ય શક્તિ છે કે જે દિવ્ય શક્તિ જે આપણા મનની વાતોને પણ સમજી શકે છે. બે મિનિટ બિલકુલ સાયલેન્સમાં, બિલકુલ સાયલેન્સ, આંખો બંધ, મનની આંખોથી પરમાત્મા જે પોઈન્ટ ઓફ લાઈટ છે એને વિઝ્યુઅલાઈઝ કરો. અને એક શાંતિની કન્વર્સેશન ને મહેસૂસ કરો. જેમ એક નાનકડું બાળક પોતાની આંખોથી સામે વાળાની સાથે રમે છે, વાત કરે છે, જોવે છે નિખાલસતાથી, નિર્દોષતાથી, બસ એ નાનકડું બાળક બનીને. હું આત્મા પણ બધી જિમ્મેવારીઓથી ફ્રી અને નાનકડું બાળક બની નિર્દોષતાથી, નિખાલસતાથી બાબાને જોઈ રહી છું. અનુભવ કરો બાબા પણ કેટલું પ્યારથી મને જોઈ રહ્યા છે. જસ્ટ ફીલ કરો સાયલેન્ટ કન્વર્સેશન આત્માની પરમાત્મા સાથે.
અનુભવ કરીએ. જેમ એક નાના બાળકની કન્વર્સેશનમાં કોઈ ફરિયાદ ના હોય, કોઈ કમ્પ્લેન નહીં, કોઈ પણ રિલેશન્સની બોન્ડિંગ નથી, બંધન નથી, કોઈ રિસ્પોન્સિબિલિટી, ચિંતા, સ્ટ્રેસ ભી નથી. ફક્ત પોઝિટિવ વાઇબ્રેશન્સ બસ. અનુભવ કરીએ. અને આજના ટોપિકને અનુભવ કરીએ. ભગવાનની સાથે સત્યતા. અને એટલી જ ઇનોસેન્ટ રીતે સચ્ચાઈથી પોતાના મનને અને પોતાના દિલને ભૂલીને પરમાત્મા સાથે સામે મૂકી દો. જેમ ધીરે ધીરે બાળક જ્યારે મોટું થાય, એ પોતાના દિલની દરેક વાતો શેર કરે. સચ્ચાઈની સાથે શેર કરો. એવી જ રીતે હું આત્મા પણ અત્યાર સુધીની જે પણ વાતો છે, જે વાતો એ મનને ભારી કરી, જીવનની અંદર
જ્યારે જ્યારે પણ કોઈ તકલીફ છે કે કોઈ દુઃખ અનુભવ કર્યા, જે પણ પળોને મનમાં પકડીને રાખ્યા છે, અને ફૂલ સ્ટોપ લગાડી પાસ્ટ ઇઝ પાસ્ટ, અને આ ક્ષણથી આ પળથી ફરીથી એક નાનકડું બાળક બની, જેમ આજે જ મારો જન્મ થયો છે, એક નવો જન્મ, એ સંબંધ પરમાત્મા સાથે મેં શીખ કર્યો. એક નવા જીવનની શરૂઆત, પરમાત્માની દિવ્ય દ્રષ્ટિ જ્ઞાનના વરદાની હસ્ત અને સૌથી સુંદર પરમાત્માનો આ દિવ્ય પરિવાર જે મારી આ જીવનની તાકાત છે, જેમ એક નવા જન્મ સાથે પાસ્ટ જન્મની બધી વાતો ભૂલી જઈએ છીએ, બસ એ રીતે મારો આ નવો જન્મ પરમાત્મા માત પિતાની ગોદમાં અને આ બ્રાહ્મણ પરિવારમાં છે, દિલથી પરમાત્માને થેન્ક્સ કરું. થેન્ક યુ બાબા. શુક્રિયા બાબા. વાહ વાહ વાહ.
ओम शांति।